વાત એલ ટીઆઈ માઇન્ટ્રીથી કરશું બે પોઝિટિવ કહી શકાય કે આપણને એક રિપોર્ટ આવતા જોવા મળ્યા છે નોમુરા તરફથી રિડ્યુસ રેટિંગ કર્યા છે લક્ષ્યાંક તેમને પાંચ હજાર એકસો ચાલીસ રૂપિયા પ્રતિશ્ધ કર્યા છે પરંતુ તેમનું કહેવું છે કે બે હજાર એકત્રીસ બત્રીસ સુધીમાં દસ મિલિયન ડોલરના આવકનું કંપનીનું લક્ષ્ય છે તે કદાચ કંપની હાંસલ કરી શકે છે અને એપિટ માર્જિન છે તે ડબલ ડિઝિટ ગ્રોથ સાથે સત્તરથી અઢાર ટકા પર રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે ત્યાં જ મોર્ગન સરની તરફથી આપણને એલટીઆઈ ટીઆઈ માટે ઓવર રેટિંગ જોવા મળ્યા છે લક્ષ્યાંક તેમને સાત હજાર પચાસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે કંપનીની ડ્રીલ જે મજબૂત પાઇપલાઇન જોવા મળી રહી છે તે સાથે જ નવા લોકો સાથે સેલ્સ એન્જિન્સમાં પણ મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે ત્યારબાદ કોલ ઇન્ડિયા પર જોઈએ અહીંયા આપણને ખાસ કરીને મોર્ગન સ્ટાર્ડલે તરફથી ઓવરવેઇટ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે લક્ષ્યાંક તેમને પાંચસો ને પચીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે પાવર ડિમાન્ડ્સથી મજબૂત આઉટલુકનો એક ફાયદો થયો છે એટલું જ નહીં પાવર ડિમાન્ડ્સથી આગામી અમુક વર્ષ સુધીમાં વોલ્યુમ ગ્રોથને એક સપોર્ટ પણ મળે છે તેવી અહીંયા ત્યાં અપેક્ષા રાખી ખાસ કરીને અર્નિંગ્સ ગ્રોથ પર પણ પાવર ડિમાન્ડ્સનો સપોર્ટ મળતો જોવા મળ્યો છે અને ડિવિડન્ડ અને કેપેક્સ માટે પણ ઓપરેટિંગ કેશ ફ્લો જે છે તે પોઝિટિવ જોવા મળી શકે છે અને અગત્યની વાત કે સિક્સ પી બીના ટુ પોઈન્ટ વન ગણા વેલ્યુશન તેમને ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે અને સિક્સ પોઈન્ટ એઇટ ગણા વેલ્યુશન તેમને આકર્ષક લાગી રહ્યા છે એટલે પોઝિટિવ રિપોર્ટ અહીંયા કોલ ઇન્ડિયા માટે આપણે જોઈ શકાય છે ત્યારબાદ હુંડા ઇન્ડિયા પર મોર્ગન સ્ટ્રાનીના રિપોર્ટ પર નજર કરીએ અહીંયા આપણને ઓવરવેઇટ રેટિંગ સાથે કવરેજ શરૂ થતા જોવા મળ્યું છે લક્ષ્યાંક તેમને ચોવીસો અઢાર રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે એસયુબી અને એવીમાં કંપનીની સ્થિતિ ખૂબ જ મજબૂત છે તે સાથે પેરેન્ટ કંપની પાસેથી પણ અહીંયા તેમને એક સપોર્ટ મળતો જોવા મળ્યો છે અને એફઆઈ ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવનમાં નવી ક્ષમતા અને માર્કેટ રિવાઇવલ ગ્રોથ છે અહીંયા આ કંપનીનો આગળ વધતો જોવા મળી શકે છે એટલું જ નહીં તેમનું કંપ કહેવું છે કે કંપનીના વેલ્યુશન ખૂબ જ આકર્ષક છે અને ખાસ કરીને ભારતીય ઓ એમના એવરેજ શી પણ તેમને મજબૂત લાગી રહ્યા છે અને એફઆઈ ટ્વેન્ટી સેવન પી જે છે તે ઓગણીસ ગણા મલ્ટીપલ શેર્સ અત્યારે જોવા મળી રહ્યા છે ને ટ્વ ટ્વેન્ટી ટુ અને બાવીસ ગણા મલ્ટિપલ પર ભારતીય ઓએ એમનો એવરેજ તેઓ અહીંયા દેખાડી રહ્યા છે એટલે એમ કહી શકાય કે હું માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યો છે અને છેલ્લા રિપોર્ટ્સ પર નજર કરી લે એ છે પ્રસિદ્ધ એસ્ટ્રેટ પર મોર્ગન સ્ટાનીના રિપોર્ટ પર નજર કરીએ અહીંયા તેમને રેટિંગ ડાઉન કર્યા છે તેમણે ઓવરવેટ રેટિંગથી અંડર વેઇટ કરી દીધા છે લક્ષ્યાંક પણ તેમણે ઘટાડ્યા છે અને પંદરસો ને દસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે એફઆઈ ટ્વેન્ટી ફાઈવમાં પ્રી સેલ્સ ગ્રોથ જે છે અનુમાન તેમને અઠ્યાવીસ ટકાથી માત્ર નવ ટકા કરી દીધું છે વાયુવાય ધોરણે એક નેગેટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે પ્રસિદ્ધ આપણે જોઈ શકીએ છીએ એટલે ચાંદી જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ કીધા છે દરેકમાં આપણને સારી જોવા મળી શકે છે